नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10 विषय एसएस चैप्टर नंबर 15 आर्थिक विकास एमा आपणे आगळना भागनी अंदर भारतीय अर्थकरणनो माळखो विषय अभ्यास कर्यो हतो। आजे आपणे भाग 4 एनी अंदर उत्पादनना साधनो विषय अभ्यास करीशुं। तो उत्पादनना साधनोनी अंदर मित्रों चार साधनो छे, जमीन, मूड़ी, श्रम अने नियोजन। पहेलुं आपणे जोईशुं जमीन। तो जमीन कोने कहेवाय? तो पृथ्वी सपाटी परना पातळा पडने के ज्यां वनस्पति उगी निकळे छे तेने जमीन कहेवामां आवे छे। पण जमीननी अंदर नदीओ, पर्वतो, पछी जंगलो, जे कंई पण आपणने कुदरते आप्युं छे ते बधी ज बाबतोनो समावेश जमीनमां करवामां आवे छे। जमीन ए कुदरती साधन छे, मानव निर्मित साधन नथी। तेनुं निर्माण कोने कर्युं छे? कुदरते कर्युं छे। तो जमीन एटले पृथ्वी सपाटी परना पातळा पडने के ज्यां वनस्पति उगी निकळे छे तेने जमीन कहे छे। अर्थशास्त्रनी परिभाषामां जमीन कोने कहेवाय? तो अर्थशास्त्रनी परिभाषामां नदीओ, पर्वतो, जंगलो, पृथ्वीना પેટાળમાંથી મળતી વિવિધ ખનીજો, ધાતુઓ વગેરેનો સમાવેશ આપણે સેમા કર્યો છે? તો જમીનમાં કરવામાં આવ્યો છે। જમીન એ ઉત્પાદનનું કયું સાધન છે? કુદરતી સાધન છે। જમીન એ ઉત્પાદનનું કુદરતી સાધન છે। બીજા નંબરનું સાધન છે મૂડી। મૂડી કોને કહેવાય? તો કે તમે કોઈ પણ ચીજ વસ્તુનું ઉત્પાદન કરો છો તો ઉત્પાદન પ્રક્રિયામાં ઉપયોગમાં લેવામાં આવતા કોઈ પણ સાધનો છે કે જે માનવ નિર્મિત છે તે સાધનોને નો સમાવેશ આપણે સેમા કરીએ છીએ? મૂડીમાં। કારણ કે એ સાધનો ના હોય તો આપણે ઉત્પાદન કરી શકતા નથી। કોઈ પણ ચીજ વસ્તુનું ઉત્પાદન કરવું હોય તો આજે ટેકનોલોજીની જરૂર પડે છે। તો એના દ્વારા આપણે જે કોઈ પણ ચીજ વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ તો તેનો સમાવેશ સેમા કરવામાં આવે છે? મૂડી। આજે તમે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવા માટે કોઈ પણ યંત્ર સામગ્રી ખરીદી છે તો એ યંત્ર સામગ્રી 1 લાખ રૂપિયા, 2 લાખ રૂપિયાની કે 3 લાખ રૂપિયાની હોય, પરંતુ પાછળ જતા એ યંત્ર સામગ્રી તમને લાખો રૂપિયાની કમાણી કરી આપે છે, તો એને શું કહેવામાં આવે છે? મૂડી। ઉત્પાદન પ્રક્રિયામાં ઉપયોગમાં લેવામાં આવતા માનવ સર્જિત સાધનોને શું કહેવામાં આવે છે? મૂડી। હવે ત્રીજા નંબરનું સાધન છે શ્રમ। શ્રમ કોને કહેવાય? તો કે વળતર મેળવવા માટે એટલે કે પૈસા કમાવવા માટે માનવી શારીરિક અને બૌદ્ધિક, શારીરિક અને માનસિક, એટલે કે માનસિક કહો કે બૌદ્ધિક કહો, શારીરિક કે માનસિક જે શ્રમ કરે છે અને એનાથી જે આવક પ્રાપ્ત કરે છે તેને શું કહેવામાં આવે છે? શ્રમ। જેમ કે એક ડોક્ટર કાર્ય કરે છે તો એ માનસિક કાર્ય કરે છે, મગજનો ઉપયોગ કરે છે। એક શિક્ષક કાર્ય કરે છે તો તે મગજનો ઉપયોગ કરે છે। પણ એક ખેડૂત કામ કરે છે તો એ શારીરિક શ્રમ કરે છે। એક કારીગર કામ કરે છે તો એ શારીરિક શ્રમ કરે છે। તો માનવી પૈસા કમાવવા માટે કાં તો શારીરિક કાર્ય કરે છે, કાં તો માનસિક કાર્ય કરે છે, અથવા બંને પ્રકારનું કાર્ય કરે છે, તેને શું કહેવામાં આવે છે? તો શ્રમ કહેવામાં આવે છે। તો વળતર મેળવવા માટે કરવામાં આવતા શારીરિક કે માનસિક કાર્યને શું કહે છે? શ્રમ કહે છે। શું કહે છે? શ્રમ કહે છે। ઉદાહરણ તરીકે ડોક્ટર, શિક્ષક, ખેડૂત, કારીગર વગેરે આ જે કાર્ય કરે છે તે શારીરિક અને માનસિક। ડોક્ટર કાર્ય કરે છે, શિક્ષક કાર્ય કરે છે તો તે માનસિક કાર્ય કરે છે, એક ખેડૂત કાર્ય કરે છે, કારીગર કાર્ય કરે છે તો તે શારીરિક શ્રમ કરે છે, સખત મહેનત કરે છે, એને શું કહેવામાં આવે છે? તો શ્રમ કહેવામાં આવે છે। હવે ચોથું સાધન છે નિયોજક અથવા નિયોજન। નિયોજક પણ કહેવાય અને નિયોજન પણ કહેવામાં આવે છે। અને હા સોરી, એક પોઈન્ટ રહી ગયો છે કે શ્રમ એ ઉત્પાદનનું સજીવ સાધન છે। શ્રમ એ ઉત્પાદનનું સજીવ સાધન છે। કેમ સજીવ કહેવામાં આવે છે? કારણ કે કોઈ પણ ચીજ વસ્તુનું ઉત્પાદન કરે છે તો તે માનવી જ કરે છે,
આથી તે ઉત્પાદનનું કેવું સાધન કહેવાય છે? સજીવ સાધન કહેવામાં આવે છે. નિયોજક અને નિયોજન. ઉત્પાદન પ્રક્રિયાની અંદર જમીન, મૂડી અને શ્રમ જેવા ત્રણેય સાધનોનું સંયોજન કરનાર વ્યક્તિને નિયોજક કહે છે. ઉત્પાદન પ્રક્રિયામાં જમીન, મૂડી, શ્રમ ત્રણેયનું યોગ્ય સંયોજન કરનારને નિયોજક કહે છે. અને આ ત્રણેય સાધનોનો યોગ્ય આયોજન કરનાર વ્યક્તિને નિયોજન કહે છે. ઉત્પાદન કરવા માટે ત્રણેય વસ્તુ જરૂરી છે. જમીન, મૂડી અને શ્રમ આ ત્રણેય વસ્તુનું યોગ્ય સંયોજન કરે છે તેને નિયોજક કહે છે. અને ત્રણેય સાધનોનું યોગ્ય આયોજન કરે છે તો તેને નિયોજન કહેવામાં આવે છે. તમારે ઉત્પાદન કરવું છે, જમીન નથી તો નહીં કરી શકો. જમીન છે પણ તમારી પાસે યંત્ર સામગ્રી ખરીદવા પૈસા નથી તો પણ તમે નહીં કરી શકો. તમારી પાસે યંત્ર સામગ્રી છે, જમીન છે પણ તમારી પાસે બુદ્ધિ નથી, તમારે મહેનત નથી કરવી તો પણ તમે કોઈ કાર્ય નથી કરી શકતા. પણ જ્યારે આ ત્રણેય વસ્તુ તમારી પાસે છે ત્યારે ત્રણેય વસ્તુનું એક સાથે સંયોજન કરવામાં આવે છે, એક સાથે તેનો ઉપયોગ કરીને કાર્ય કરવામાં આવે છે તો તેને નિયોજક કહે છે. અને ત્રણેય વસ્તુનું યોગ્ય આયોજન કરીને કાર્ય કરવામાં આવે છે તેને નિયોજન કહેવામાં આવે છે. આયોજન વગર આપણને ક્યારેય કોઈ કાર્યમાં સિદ્ધિ મળતી નથી. તો ત્રણેય વસ્તુનું યોગ્ય આયોજન કરનાર વ્યક્તિને નિયોજન કહેવામાં આવે છે. ચલો, મારા ખ્યાલ પ્રમાણે તમને ઉત્પાદનના સાધનો ત્રણ છે એના વિશે તમને ખ્યાલ આવી ગયો હશે, બરાબર છે? એના પછીનો આપણે પ્રશ્ન જોઈશું, ઉત્પાદનના સાધનોની ફાળવણી. ઉત્પાદનના સાધનોની ફાળવણી ચાર પ્રકારે છે. અમર્યાદિત જરૂરિયાતો, જરૂરિયાતોમાં અગત્યનો ક્રમ, મર્યાદિત સાધનો અને સાધનોનો વૈકલ્પિક ઉપયોગ. તો ઉત્પાદનના સાધનોની ફાળવણી કેટલા પ્રકારે છે? ચાર પ્રકારે છે. કેટલા પ્રકારે છે? ચાર પ્રકારે છે. પહેલું આવશે ઉત્પાદનના સાધનોની ફાળવણી ચાર પ્રકારે છે. પહેલો પ્રકાર અમર્યાદિત જરૂરિયાતો. અમર્યાદિત જરૂરિયાતો. હવે આપણને શબ્દ આપેલો છે અમર્યાદિત જરૂરિયાતો, તો શું એ કહેવાય? તો કે માનવીની જરૂરિયાતો કેવી છે તમને બધાને ખબર જ છે. તો માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે, પરંતુ ઉત્પાદનના સાધનો કેવા છે? મર્યાદિત છે. તો માનવીની જરૂરિયાતો અમર્યાદિત હોવાને કારણે માનવીની બધી જરૂરિયાતો એક સાથે સંતોષાતી નથી. એક જરૂરિયાત પૂરી થાય છે ત્યાં બીજી જરૂરિયાત ઊભી થાય છે, પણ બધી જરૂરિયાત આપણે એક સાથે સંતોષી શકાતી નથી, જેના કારણે આપણે કોઈ એક જરૂરિયાતને શું કરવી પડે છે? જતી કરવી પડે છે. વિજ્ઞાન ટેકનોલોજીના વિકાસને કારણે આપણી જરૂરિયાતો અમર્યાદિત બની છે, જે તમને બધાને ખ્યાલ જ છે, અને જેના કારણે આપણે કોઈને કોઈ જરૂરિયાતને જતી કરવી પડે છે. ઘણી બધી જરૂરિયાતો હોય, પરંતુ એમાંથી જે જરૂરિયાત જરૂરી હોય તેને જ આપણે પસંદ કરવી
पड़े छे तो अमर्यादित जरूरियातो मानवीनी जरूरियातो केवी छे अमर्यादित छे मानवीनी जरूरियात अमर्यादित छे एक जरूरियात पूरी थाय त्यां बीजी जरूरियात उद्भवे छे बधी जरूरियात एक साथे संतोषी शकाती नथी आथी जी जरूरियात जरूरी छे तेने संतोषवी अने बीजी जरूरियात ने जती करवी पड़े छे ख्याल आव्यो तो अमर्यादित जरूरियातोनी अंदर के मानवीनी जरूरियातो अमर्यादित छे एक जरूरियात पूरी थाय छे त्यां बीजी जरूरियात उद्भवे छे बधी जरूरियातो एक साथे आपणे पूरी करी शकता नथी जेना कारणे एक जे जरूरियात जरूरी छे ते जरूरियात ने पहला संतोषवी जोईए ओके बीजा नंबरमां आवशे जरूरियातोमां अगत्यानुक्रम जरूरियातोमां अगत्यानुक्रम शब्द जेवो आप्यो छे जरूरियातोमां अगत्यानुक्रम तो के जे जरूरियात जरूरी छे तेने अगत्य राखो एटले के महत्व आपो अने जे जरूरियात बिन जरूरी छे के पछीथी संतोषी शके तो तेने पछीथी संतोषवा प्रयास करवो जोईए मानवीनी जरूरियातो अमर्यादित छे तो अमर्यादित जरूरियातो सामे उत्पादकना साधनो मर्यादित छे जेना कारणे आपणने जे जरूरियात जरूरी छे तेने पहला क्रम आपवो अने जे जरूरियात ओछी जरूरी छे तेने पछीथी संतोषवा प्रयास करवो जोईए जेम के तमारे आज 10 बोर्डनी एग्जाम छे बीजी बाजु तमारा कोई रिलेटिवना मेरेज छे तो तमे कयो ऑप्शन चूज करशो परीक्षानो मेरेजमां तो आपणे नहीं जईए तो पण चाले के आपणा वगर એ મેરેજ નહીં કરે એવું નથી મેરેજ તો કરવાનું છે તમે નહીં જાઓ તોય કરશે પણ પરીક્ષા તમારા માટે ફરીથી લેવાશે નહીં તો તમારા માટે જરૂરી છે બોર્ડની એક્ઝામ તો આપણે મેરેજને જતા કરવા પડે છે અને બોર્ડની એક્ઝામને આપણે પસંદ કરવી પડે છે એટલે કે જે અગત્ય છે તેને વધારે મહત્વ આપવું જોઈએ તો જરૂરિયાતોમાં અગત્યાનુક્રમ તો માનવીની અમર્યાદિત જરૂરિયાતો સામે ઉત્પાદનના સાધનો મર્યાદિત છે આથી જે જરૂરિયાત અગત્યની છે તેને પહેલા સંતોષવી અને જે જરૂરિયાત ઓછી જરૂરી છે તેને પછીથી સંતોષવા પ્રયાસ કરવો ચલો બે સાધનોમાં ખ્યાલ આવી ગયો ત્રીજો છે મર્યાદિત સાધનો બધામાં પોઈન્ટ એક જેવા જ આવશે હવે અહીંયા તમને કીધું છે મર્યાદિત સાધનો ઉત્પાદનના સાધનો મુખ્યત્વે કુદરતી સંપત્તિ અને માનવ સર્જિત સંપત્તિ હોય છે પરંતુ આ બંને સંપત્તિ છે બંને સાધનો જે છે તે કેવા છે મર્યાદિત છે આથી આપણે
એ સાધનોનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ કે આપણી જરૂરિયાતોને ધ્યાનમાં લઈને જ તે સાધનોનો ઉપયોગ કરવો કે જેના કારણે તે સાધનો વેડફાય નહીં તો ઉત્પાદનના સાધનો ઉત્પાદનના સાધનો કેવા છે મર્યાદિત છે ઉત્પાદનના સાધનો કેવા છે મર્યાદિત છે તે ચાહે કુદરતી હોય કે માનવ નિર્મિત હોય તો આપણે બંને સાધનોનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો આપણી જરૂરિયાતોને ધ્યાનમાં રાખી અને સાધનોનો ઉપયોગ કરવો જોઈએ તો સાધનો કેવા છે મર્યાદિત છે કયા કુદરતી અને માનવ સર્જિત આપણી જરૂરિયાતો સામે ઉત્પાદનના સાધનો મર્યાદિત છે જેના કારણે આપણે તેને જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને જો બહુ જરૂરી હોય તો જ આપણે તે સાધનનો ઉપયોગ કરવો બાકી એ સાધનનો ઉપયોગ કરવો જોઈએ નહીં ચલો ચોથું સાધન છે સાધનોનો વૈકલ્પ સાધન ઉત્પાદનના સાધનો વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે ઉત્પાદનના સાધનો વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે જેમ કે ઉત્પાદન જરૂરિયાત સંતોષવાના સાધનો મર્યાદિત છે એટલું જ નહીં પરંતુ તે કેવો ઉપયોગ ધરાવે છે વૈકલ્પિક મર્યાદિત તો છે સાથે સાથે તે વૈકલ્પિક ઉપયોગ પણ ધરાવે છે કે કોઈ પણ ઉત્પાદનનું સાધન છે તો ઉત્પાદનનું કોઈ સાધન એક કરતાં વધારે ઉપયોગમાં જો લઈ શકાય તો તેને કેવું કહેવામાં આવે છે બહુ વૈકલ્પિક સાધન કહેવામાં આવે છે પણ જો ઉત્પાદનનું સાધન કોઈ એક જ ઉપયોગમાં લઈ શકાતું હોય તો તે વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે તેવું કહેવાય છે અને જો એક કરતાં વધારે ઉપયોગ ધરાવતું હોય તો અનેક ઉપયોગી તેને કહેવામાં આવે છે પણ કોઈ પણ ઉત્પાદનનું સાધન હશે તો તે એક જ ઉપયોગમાં લઈ શકાય છે તેને બે ઉપયોગમાં લઈ શકાતું નથી જેમ કે જમીન છે તો ખેતર છે તો એક ખેતરનો ટુકડો છે તો એની અંદર તમે કાં તો ઘઉંનું વાવેતર કરી શકો છો કાં તો બાજરીનું વાવેતર કરી શકો છો બંને વાવેતર સાથે કરી શકતા નથી કાં તો પછી ઘઉંને જતા કરવા પડે કાં તો બાજરીને જતા કરવા પડે છે બંને આપણે સાથે કરી શકતા નથી ઘઉં અને બાજરી બંને ઉત્પાદન આપણે સાથે કરી શકતા નથી કોઈ એક વ્યક્તિ છે એને કોઈ કંપનીમાં પણ કામ કરવું છે અને ઘરે ખેતી પણ કરવી છે તો બંને સાથે કાર્ય નહીં કરી શકે કાં તો કંપનીમાં નોકરી કરી શકશે કાં તો ખેતી કરી શકશે એટલે તેને ગમે તે એક ઓપ્શન જે છે તે પસંદ કરવું પડે છે અને એક જરૂરિયાતને તેને શું કરવી પડે છે જતી કરવી પડે છે એટલે કે ઉત્પાદનના સાધનો કેવો ઉપયોગ ધરાવે છે વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે તો શું આવશે કે ઉત્પાદનના સાધનો મર્યાદિત છે એટલું જ નહીં સાથે તે વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે જો ઉત્પાદનનું સાધન ઉત્પાદનનું કોઈ સાધન એક કરતા વધુ ઉપયોગ ધરાવતું હોય તો તેને અનેક ઉપયોગી કહે છે પણ જો ઉત્પાદનનું સાધન કોઈ એક જ ઉપયોગ ધરાવતું હોય તો તેને વૈકલ્પિક ઉપયોગી સાધન કહેવામાં આવે છે જેમ કે ખેડૂતે ખેતરમાં કે જેમ કે જમીનમાં ઘઉંનો પાક વાવીએ તો બાજરીના પાકને
जतो करवो पड़े छे, कारण के बन्ने नी अनुकूलताओ केवी छे, अलग अलग छे। पानी, आबोहवा बधुज तेने अलग अलग जरूर पड़े छे। आखी घऊनो पाक वावीए तो बाजरीनी जतो करवो पड़े, ने बाजरी वावीए तो घऊना पाकने बाजरी अने घऊ बन्ने साथे वावी शकता नथी। आथी उत्पादननुं साधन कोई पण होय ते केवो उपयोग धरावे छे, वैकल्पिक उपयोग धरावे छे। तो उत्पादनना साधनोने ખાવાને કેટલા પ્રકારે છે? ચાર પ્રકારે। પહેલો અમર્યાદિત જરૂરિયાતો, બીજો જરૂરિયાતોમાં અગત્યાનુક્રમ, ત્રીજો મર્યાદિત સાધનો અને ચોથો ઉત્પાદનના સાધનો વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે। અમર્યાદિત જરૂરિયાતો તો માનવીની જરૂરિયાત અમર્યાદિત છે, એક જરૂરિયાત પૂરી થાય ત્યાં બીજી જરૂરિયાત ઉદ્ભવે છે। બધી જરૂરિયાત એક સાથે સંતોષી શકાતી નથી, જે જરૂરિયાત જરૂરી છે તેને સંતોષવી અને બીજી જરૂરિયાતને જતી કરવી પડે છે। બીજો છે જરૂરિયાતોમાં અગત્યનો ક્રમ, અમર્યાદિત જરૂરિયાતો સામે ઉત્પાદનના સાધનો મર્યાદિત છે, જે જરૂરિયાત અગત્યની છે તેને પહેલા સંતોષવી અને જે જરૂરિયાત ઓછી જરૂરી છે તેને પછીથી સંતોષવા પ્રયાસ કરવો જોઈએ। ત્રીજો છે મર્યાદિત સાધનો, તો ઉત્પાદનના સાધનો કેવા છે? મર્યાદિત। બંને સાધનો મર્યાદિત હોવાને કારણે તે ચાહે કુદરતી હોય કે માનવ સર્જિત હોય બંને મર્યાદિત છે। આથી બંને સાધનોને આપણી જરૂરિયાતને ધ્યાનમાં રાખી અને તેનો મનપસંદપૂર્વક ઉપયોગ કરવો જોઈએ। ચોથું છે ઉત્પાદનના સાધનો વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે, કારણ કે ઉત્પાદનના સાધનો મર્યાદિત છે એટલું જ નહીં સાથે સાથે તે વૈકલ્પિક ઉપયોગ પણ ધરાવે છે। ઉત્પાદનનું સાધન જો કોઈ સાધન હોય એક કરતાં વધારે ઉપયોગ ધરાવતું હોય તો તેને અનેક ઉપયોગી કહે છે, અને જો એક જ ઉપયોગ ધરાવતું હોય તો તેને વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે તેવું કહેવાય છે। જેમ કે કોઈ ઉત્પાદનનું સાધન છે જેમ કે જમીન છે, તો એની અંદર આપણે ઘઉંના પાકનું વાવેતર કરીએ તો બાજરીના પાકનું વાવેતર કરી શકતા નથી, તો બાજરીના પાકને આપણે શું કરવો પડે છે? જતો કરવો પડે છે। તો ઉત્પાદનના સાધનોની ફાળવણી અને ઉત્પાદનના સાધનો આના વિશે તમને ચોક્કસથી ખ્યાલ આવી ગયો હશે। અહીંયા આપણે ભાગ ચારની અંદર ઉત્પાદનના સાધનો અને ઉત્પાદનના સાધનોની ફાળવણી વિશે અભ્યાસ કર્યો, આગળનો આપણે ભાગ પાંચની અંદર જોઈશું।